હું આદિત્ય પંડ્યા આપ સૌને જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ પાઠવું છું. ફાર્મર માર્કેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે અને કપાસની બજાર વિશે આ વિડીયોની અંદર આપણે વાતચીત કરવાના છીએ. તમને આની અંદર વિદેશી બજારમાં શું ચાલી રહ્યું છે, શું થઈ શકે છે આવતા સપ્તાહમાં અને આવતા દિવસોમાં એના વિશે કહીશ, અને કપાસ રૂ તથા કપાસિયા ખોડ વગેરેના ભાવ ગયા વર્ષે આ સમયે કેવા હતા અને આ સમયે કેવા છે, કેવી વધઘટ છે એના વિશે જાણકારી વિડીયોમાં મળશે. સર્વપ્રથમ વિદેશી બજાર વિશે વિસ્તૃત વાત તમને કરી દઉં, માહિતી આપી દઉં, એ પછી કપાસ રૂ કપાસિયા અને ખોડ વિશે પણ માહિતી આપીશ. સર્વપ્રથમ ન્યૂયોર્ક કોટન વાયદો. ન્યૂયોર્ક કોટન વાયદામાં ભારે નિરાશાનો માહોલ છે, કારણ કે ભાવ એક ધારા સિઝનની શરૂઆતમાં તેજી થયા પછી ઘસાતા જાય છે. અને તમને થોડોક ભૂતકાળ જો યાદ કરાવું તો 28 ફેબ્રુઆરી 2024માં ન્યૂયોર્કના વાયદાએ 103 સેન્ટનું ટોપ, આ સિઝનનું ટોપ જોયું હતું, અને અત્યારે 70.97 સેન્ટનું બોટમ છે, જે 31 ઓક્ટોબર 2022 પછીનું તળિયાનું લેવલ છે. મિત્રો, ફરી વખત કહું છું, અત્યારે 70.97 સેન્ટનો જે બંધ આવ્યો છે શુક્રવારે, એ સૌથી નીચો ભાવ છે 31 ઓક્ટોબર 2022 પછીનો. 32% મંદી આ ગાળામાં થઈ છે. ભાવ 103 સેન્ટથી 70.97 સેન્ટ સુધી પહોંચ્યો, એ 32% મંદી ગણાય છે. 28 ફેબ્રુઆરી 2024ના 103 સેન્ટ અને પછી માર્ચ 5 તારીખ 2024 93 સેન્ટનો ભાવ થયો, ઘટી ગયો એકદમ. ફરીથી 8 માર્ચે બજાર ઉપડી અને 101 સેન્ટ થયા ત્યારે આપણા ખેડૂતોને તેજી નક્કર છે એવી ખોટી હૈયાધારણા બંધાઈ ગઈ. બજાર એક વખત વધી અને પછી ઘટી એટલે એને હેલ્ધી કરેક્શન કહેતા હતા, અને પછી વધી અને પછી જે રીતે પછડાઈ છે એ આજ સુધી સતત પછડાતી આવી છે. પણ અમે આપ સૌને ચેતવ્યા હતા કે તેજી કસમયની છે, ખોટી છે, છેતરામણી છે, નીકળવું હોય તો 20-25% માલ કાઢીને નીકળી જવાય. પણ એ વખતે ખેડૂતો માનતા નહોતા અને 101 સેન્ટ પછી 93 સેન્ટ જોયા, પછી 83 સેન્ટ અને હવે 70.97 સેન્ટ છે આપ સૌની સામે છે. ખેર, ભૂતકાળની વાતમાંથી વર્તમાનમાં આવીને ભવિષ્યની વાત કરીએ તો હજુ બજારમાં નિરાશાજનક વાતાવરણ જ રહેવાની શક્યતા છે. 70 સેન્ટનું મથાળું જે જોયું છે આપણે જુલાઈ વાયદામાં, એ 68 સેન્ટ સુધી પણ કદાચ ઘટી શકે, કારણ કે ચાર્ટ પ્રમાણે 66 સેન્ટનો ભાવ ટેકારૂપ છે અને હવે 72 કે 74 સેન્ટ નહીં વટાવે ત્યાં સુધી સુધારો થવો મુશ્કેલ છે. અમેરિકાના એક્સચેન્જ ઉપર વાત કરીએ તો જુલાઈ મહિનામાં સરળતાથી વાયદાની ડિલિવરી થઈ શકે એટલો સર્ટિફાઈડ સ્ટોક છે. સર્ટિફાઈડ સ્ટોક ધીરે ધીરે વધી રહ્યો છે, એટલે સાવધાનીપૂર્વક વિદેશી બજારમાં કામકાજ કરવા જેવું છે, કારણ કે કપાસની ખરીદી જ વૈશ્વિક બજારમાં ઓછી છે. બજારનો ઉત્સાહ નીચા ભાવને લીધે થોડોક વધ્યો જરૂર છે અમેરિકાની અંદર, પણ ઊંચા ભાવો તરફ હાલ કોઈ હિલચાલ થાય એ બહુ મુશ્કેલ લાગે છે, કારણ કે વિશ્વ વેપારની જે કંઈ બજાર છે રૂની એની અંદર સ્પર્ધા છે, વળી સામે અમેરિકાનો નવો પાક પણ સારો દેખાય છે. એવું બની શકે કે આવનારા 2 સપ્તાહ દરમિયાન વાયદાની ટ્રેડિંગ કરવાની રેન્જ પોળી જરૂર થઈ શકે. પોળી એટલે કે 65 થી 78 સેન્ટ સુધીની વધઘટ થઈ શકે. જુલાઈ મહિનાના વાયદાનો પ્રથમ નોટિસ પીરિયડ, જે ડિલિવરીનો નોટિસ પીરિયડનો જે શરૂ થશે એનો પહેલો દિવસ 24 જૂન છે, ત્યાં સુધી ગાંસડીઓ સતત જમા થતી રહેશે અને પછી પણ થતી રહેશે. અમેરિકાની વાત કરીએ તો મિત્રો, એના મોટા ગ્રાહકોમાં ચીન, પાકિસ્તાન અને વિયેટનામ, આ 3 જ સૌથી મોટા ગ્રાહક છે. બીજા રાષ્ટ્રોમાં નથી જતું એવું નથી, પણ ઓછો જથ્થો જાય છે. ચીન જે એગ્રી કોમોડિટીઝની સખત ખરીદી છેલ્લા 6-8 મહિનાથી કરી રહ્યો હતો, એમાં અન્ય કેટલીક કોમોડિટીઝની ખરીદી ધીમી કરી નાખી છે. એક સંકેત છે કે ચીનાઓએ તેની કોમોડિટીઝના તેમના ખરીદીના લક્ષ્યોને કદાચ પૂર્ણ કરી લીધા હોય, પણ ચીનાઓએ તેમની કપાસની ખરીદી ધીમી નથી કરી, હળવી થોડીક થઈ છે પણ બહુ ધીમી નથી પડી. ખરીદીનો કાર્યક્રમ હજુ ઓછામાં ઓછા 1-2 મહિના અથવા તો ચાઇનાની માગ અથવા તો ચીનના ઉત્પાદનનો પાકો અંદાજ નહીં આવે ત્યાં સુધી કદાચ ખરીદી થયા કરશે. ચીનની જરૂરિયાતો ઓછામાં ઓછી 2025ના
પ્રથમ કે બીજા ત્રિમાસિક સુધી ચાલુ રહી શકે, ભલે ઓછું લે પણ ખરીદી રહેશે. પ્રથમ વખત મિત્રો એવું બન્યું છે કે બ્રાઝિલમાં વિશ્વના કપાસના જે પ્રાથમિક ધોરણે જે સૌથી વધારે નિકાસ કરનારો દેશ હતો એ તાજેતરમાં ગુમાવ્યો છે. અને અમેરિકન કૃષિ સંસ્થા એ જે કહ્યું છે એ પ્રમાણે અમેરિકા બ્રાઝિલ કરતા આગળ નિકાસની બાબતમાં નીકળી જઈ શકે છે. વાત કરીએ આપણી કપાસ બજારની. કપાસમાં ગયા વર્ષની સ્થિતિ અને આ વર્ષની સ્થિતિ અંગે વાત કરું તો કપાસની આવક પાછલા વર્ષે આ સમયે 60,000 મણની આજુબાજુ રહેતી હતી અને અત્યારે એ ઘટીને 35,000 મણ છેલ્લે શનિવારે થઈ હતી. કપાસનો ભાવ 1300 થી 1480 રૂપિયા ગયા વર્ષે હતો અને એ જ ભાવ અત્યારે ચાલી રહ્યો છે. ઊંચામાં 1480 રૂપિયા છે પણ નીચામાં ક્વોલિટી વેરિએશન છે એટલે 1100 રૂપિયા ચાલી રહ્યા છે. વાત કરીએ રૂની ગાંસળીની તો રૂની ગાંસળી ગયા વર્ષે 57,200 થી 57,500 હતી, અત્યારે 56,500 થી 55,600 થી લઈ અને 56,000 રૂપિયાના મથાળે છે. એવી જ રીતે ન્યુયોર્કનો કોટન વાયદો ગયા વર્ષમાં 80 સેન્ટ હતો અને અત્યારે 70 સેન્ટની આજુબાજુ ચાલી રહ્યો છે. કપાસિયા અને ખોળમાં તેજીનું વાતાવરણ છે. ગયા વર્ષમાં આ સમયે કપાસિયાનો ભાવ 525 રૂપિયાથી 550 રૂપિયા હતો અને આ વર્ષે 610 રૂપિયાથી 645 રૂપિયા ચાલી રહ્યો છે. કપાસિયા ખોળ ગયા વર્ષે 1325 થી 1400 રૂપિયા હતો અને આ વર્ષે 1500 થી 1625 રૂપિયા ચાલી રહ્યો છે. વાત કરીએ કપાસમાં તેજી કેવી થઈ શકે એ બાબતની, જે ખેડૂતોને વધારે ઇંતેજારી છે, તો એ બાબતમાં મિત્રો એટલું કહીશ કે કપાસની આવક શનિવારે ઘટી ગઈ છે. 35-38 હજાર મણની આવક થઈ હતી જે સામાન્ય રીતે 45,000 મણની રહેતી હોય છે. આવકો ઘણી બધી ઘટી છે અને કદાચ જો આ રજાઓ 2 દિવસની જાય મંગળવાર સુધીની અને પછી આવકમાં વધુ ઘટાડો દેખાય તો હળવે હળવે સુધારો ફોરેન માર્કેટની ચાલને આધારે થઈ શકે. હાલ પૂરતું 1525 રૂપિયા થાય તો પણ નીકળી જવું જોઈએ એવું લાગે છે. આગળ જતા કપાસમાં થોડો સુધારો થાય પણ ખેડૂતોને ઊંચો ભાવ મળે, ઉછાળો મળે તો એમાં વેચવાલી કરવાની સલાહ મારા તરફથી છે. બાકી આપ સૌની માન્યતા, આપનો માલ છે, આપ નક્કી કરી શકો છો. આ વિડીયોની અંદર આટલી જ વાત કરીશ. ફરીથી મળીએ ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.